મિત્રો બીજા સત્રમાં હવે ધોરણ 5 બીજો સત્ર પેલું સત્ર છે હવે આપણે એના પાઠ ને બધું ભણી ગયા એમાં સીપીયુ છે પછી સ્ટોરેજ એટલે કે સંગ્રહ એ આપણે બધું સમજ્યા સીપીયુ ના ઘટકો કેટલા છે તો કે સીપીયુ ના મુખ્ય ત્રણ ઘટકો છે કયા કયા તો કે કંટ્રોલ યુનિટ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને મેમરી બરાબર ઈ આપણે જોયું કે કંટ્રોલ યુનિટ છે એટલે કે કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ છે કંટ્રોલ યુનિટ બને છે એ આપણે બધું સમજી ગયા છે પછી સ્ટોરેજમાં પણ આપણે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી જોયું કે પ્રાઇમરી મેમરીના કેટલા પ્રકાર છે તો કે બે રેમ અને રોમ પછી સેકન્ડરી મેમરીના કેટલા પ્રકાર છે તો કે ચાર સીડી ડીવીડી યુએસબી ફ્લેશ ડ્રાઈવ હાર્ડ ડિસ્ક વગેરે આપણે બધું જોયા હવે પાઠ 4 બરાબર વિન્ડોઝ નો પરિચય તો વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર ના મુખ્ય કેટલા કાર્ય છે તો કે 3 ઈ તો મુખ્ય 3 કાર્ય છે એમાં આ બધું આવી જાય છે હવે આપણે વિન્ડોઝ છે એનો પરિચય મેળવવાનો છે પાઠ નંબર 4 તો એમાં શું છે કે માહિતી તૈયાર કરવા માટે કમ્પ્યુટર સૂચનાઓ પ્રમાણે દાખલ કરેલા ડેટા પર પ્રોસેસ કરે છે બરાબર કે માહિતી આપણે છે ગમે કોઈ પણ પ્રકારની માહિતી તૈયાર કરવા માટે છે ને કમ્પ્યુટરને સૂચનાઓ અને પ્રોગ્રામની જરૂર પડે છે એટલે કમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટા હોય કોઈ પણ ડેટા દાખલ કરેલો હોય એના પર છે એ કમ્પ્યુટર પ્રોસેસ કરે છે પછી ડેટા અને માહિતી કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે ડેટા અને માહિતી આપણે જે કમ્પ્યુટરમાં દાખલ કરીએ છીએ તે કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે પત્રો આંકડા ધ્વનિ તથા ચિત્રો પણ કોઈ પણ ડેટાને પ્રોસેસ કરવા માટે કમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે કોઈ પણ ડેટાને આપણે દાખલ કરેલો ડેટા હોય બરાબર કમ્પ્યુટરમાં એને પ્રોસેસ કરવા માટે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેની જરૂર પડે છે હાર્ડવેર કોને કહેવાય તો કે કમ્પ્યુટરના જે ભાગોને આપણે સ્પર્શી શકીએ તેને હાર્ડવેર કહે છે જેમ કે માઉસ છે કીબોર્ડ મોનિટર સીપીયુ વગેરે ભાગને આપણે સ્પર્શી શકીએ છીએ બરાબર અને સોફ્ટવેર તો કે કમ્પ્યુટરને ચલાવવા માટે બરાબર કમ્પ્યુટરને સૂચનાઓની જે જરૂર પડે છે એને ચાલુ રાખવા માટે આપણે સોફ્ટવેર અને હાર્ડવેર બંનેની જરૂર પડે છે એટલે કે કોઈ પણ ડેટાને પ્રોસેસ કરવા માટે કમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે તેમજ કમ્પ્યુટરને ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે કમ્પ્યુટર ચલાવવા માટે શેની જરૂર પડે છે તો કે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ બરાબર પછી આપણે નવા નવા શબ્દોને સમજીએ એમાં તમને અહીંયા સ્વાધ્યાય પોથીમાં 4 આપેલા છે જેમાં અહીંયા બોર્ડમાં કરેલા છે કે પેલું છે એમાં હાર્ડવેર તો કે કમ્પ્યુટરના જે ભાગને જોઈ તથા સ્પર્શી શકાય તેને હાર્ડવેર કહે છે એટલે કે કમ્પ્યુટરના બધા જ સાધનો જેમ કે કીબોર્ડ માઉસ મોનિટર સીપીયુ બોક્સ પછી સીપીયુ બોક્સમાં ની અંદરની ઇલેક્ટ્રોનિક સર્કિટ બરાબર એ આપણે પાઠ 2 માં સમજ્યા હતા વગેરે જેને જોઈ તથા સ્પર્શી શકાય તેને હાર્ડવેર કહે છે એટલે કે કમ્પ્યુટરના જે ભાગને આપણે સ્પર્શી શકીએ એટલે કે અડી શકીએ તેને હાર્ડવેર કહે છે પછી બીજું છે કે સોફ્ટવેર તો કે કમ્પ્યુટરમાં વિવિધ કાર્યો કરવા માટે જે સૂચનાઓની જરૂર પડે તેને સોફ્ટવેર કહે છે કમ્પ્યુટરમાં વિવિધ કાર્યો કરવા માટે જે સૂચનાઓની જરૂર પડે તેને સોફ્ટવેર કહે છે એટલે કે કમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલો ડેટા હોય બરાબર સંગ્રહ કરાયેલા પ્રોગ્રામ અને માહિતી એને પણ આપણે સોફ્ટવેર જ કહીએ છીએ કમ્પ્યુટરમાં વિવિધ કાર્યો માટે જે પ્રોગ્રામની જરૂર પડે એટલે કે આપણે કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય કમ્પ્યુટરની અંદર આપણે કોઈ પણ માહિતી કે લખવી હોય સોફ્ટવેર દ્વારા તો એના માટે આપણે સોફ્ટવેર છે એની અલગથી જરૂર પડે છે ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છે જેમાં અહીંયા તમને બોર્ડમાં લખેલું છે કે કમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છે પછી ચોથું છે કે ગ્રાફિક્સ કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાતા ચિત્રો તથા પ્રતીકોને ગ્રાફિક્સ કહે છે હવે એમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણે જોઈ લઈએ પછી હું તમને તમારી સ્વાધ્યાય પોથીમાં ઓપરેટિંગ સિસ્ટમ છે એ તમને બતાવીશ
ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા બાદ સીપીયુ તેને મેમરી યુનિટમાં મોકલે છે જે આપણે સીપીયુ ના ઘટકોમાં મેં તમને આકૃતિ દ્વારા સમજાવ્યું કે ઇનપુટ ડિવાઇસ પાસેથી સૂચનાઓ અને ડેટા મેળવી અને સીપીયુ છે એ જે માહિતી અને ડેટા છે એને મેમરી યુનિટમાં મોકલે છે અને મેમરી યુનિટમાં માહિતી તૈયાર થઈ અને પછી પાછું જે સીપીયુ છે ડેટાને મેમરી યુનિટમાં પ્રોસેસ કરે છે અને આ રીતે તૈયાર કરેલી માહિતીને પાછી ફરી મેમરી યુનિટમાં મોકલાય છે સીપીયુ ડેટાને મેમરી યુનિટમાંથી મેળવીને પ્રોસેસ કરે છે મેમરી યુનિટમાંથી માહિતીને આઉટપુટ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે સીપીયુ સૂચક સીપીયુ જરૂરી સૂચનાઓ આપે છે એટલે કે મેમરી યુનિટમાંથી માહિતીને આઉટપુટ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે સીપીયુ છે એ જરૂરી સૂચના આપે છે આમ સીપીયુ કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે સમગ્ર કાર્યનું નિયંત્રણ કોણ કરે છે તો કે સીપીયુ પરંતુ સીપીયુને કઈ રીતે ખબર પડે કે ક્યારે કેવી રીતે અને શું કરવાનું છે સીપીયુને તેના કાર્યો કરવા માટે મદદરૂપ થનારા વિશિષ્ટ પ્રોગ્રામ હોય છે જેને જે શ્રેણીને આપણે શું કહીએ છીએ તો કે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ તમે ઈચ્છો તે બધા જ કાર્યો કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની મદદથી કરી શકે છે ઓપરેટિંગ સિસ્ટમ છે એ કીબોર્ડ અને પ્રિન્ટર જેવા હાર્ડવેરનું નિયંત્રણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ કીબોર્ડ અને પ્રિન્ટરના પ્રિન્ટર જેવા હાર્ડવેરનું નિયંત્રણ કરે છે ઉદાહરણ આપણે જોઈએ કે તમે કોઈ ડોક્યુમેન્ટ ટાઈપ કર્યો છે એટલે કે આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ કમ્પ્યુટરની અંદર ટાઈપ કર્યો છે તેમાં સ્પેલિંગ ચકાસવા માટે કમાન્ડ પસંદ કરવા તમે કીબોર્ડ કે માઉસનો ઉપયોગ કરો છો બરાબર તેમાં આપણે કંઈ પણ ભૂલ કે કંઈ હોય તેનામાં આપણે ચેક કરવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે કીબોર્ડ અથવા તો માઉસ માઉસનો ઉપયોગ આપણે કરીએ જે હવે સીપીયુ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવશે જે કમાન્ડને સમજશે અને પછી સ્પેલિંગ ચકાસણી માટેના સોફ્ટવેરને કમ્પ્યુટર મેમરીમાં શોધશે એટલે કે હાર્ડ ડિસ્કમાં શોધશે જ્યારે આ સોફ્ટવેર મળશે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ તેને કમ્પ્યુટરની મેમરીમાં મોકલશે ત્યારબાદ સીપીયુ સોફ્ટવેર છે એ વાંચશે અને તમારા ડોક્યુમેન્ટમાં તેની ચકાસશે આનો અર્થ એ થયો કે કમ્પ્યુટરની મેમરીમાં ડેટાને સંગ્રહવાની તેમજ તેને પાછા મેળવવાની પ્રક્રિયાનો વેગ નિયંત્રણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે કમ્પ્યુટરની અંદર થતી બધી જ મેમરીને મેમરીના ડેટાને સંગ્રહવાની તેમજ તેને પાછી મેળવવાની પ્રક્રિયા છે એનું સમગ્ર નિયંત્રણ કોણ કરે છે તો કે ઓપરેટિંગ સિસ્ટમ કરે છે ટૂંકમાં ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરનું સમગ્ર નિયંત્રણ તથા વ્યવસ્થાપનનું કાર્ય કરે છે અત્યારે જે આપણે ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડવેર સોફ્ટવેર ગ્રાફિક્સને જોઈએ હું તમને એક વાર સાદી પોથીમાં બતાવી દઉં છું પછી એ તમને એના પ્રશ્ન જવાબને આવી આપશે એ તમારે રફ બુકની અંદર લખવાનું રહેશે અત્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં હું તમને એક વખત આ યુનિવર્સનો પરિચય છે એ બતાવી દઉં છું હવે તમારી પાસે જે સ્વાધ્યાય પોથી છે કમ્પ્યુટરની અંદર એમાં પાઠ 4 વિન્ડોઝનો પરિચય આવી રીતે આપેલો જ છે કે માહિતી તૈયાર કરવા માટે કમ્પ્યુટર સૂચનાઓને સૂચનાઓ પ્રમાણે દાખલ કરેલા ડેટા પર પ્રોસેસ કરે છે પછી આપણે સમજીએ કે હાર્ડવેર કોને કહેવાય સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ ગ્રાફિક્સ બરાબર પછી ઓપરેટિંગ સિસ્ટમ અત્યારે આપણે આ ટોપિક જોયો તમે જ્યારે આ ટોપિકને વાંચશો એટલે તમને સમજાઈ જશે અને પાર્ટ 2 છે એમાં તમને પાર્ટ 2 અને 3નું જોશો એટલે પાર્ટ 4 છે એ તમને ઓટોમેટિક સમજાઈ જશે એટલે પાર્ટ 2 છે એમાં જો મેં તમને હું તમને અત્યારે બતાવું છું કે મેં તમને અહીંયા કે આ આકૃતિ છે એમાં આપણે જોયું હતું કે ઇનપુટ માટેના સાધનો એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ કંટ્રોલ યુનિટ મેમરી આઉટપુટ માટેના સાધનો આવી રીતે આકૃતિ છે બરાબર એ મેં તમને બતાવી હતી અને સમજાવી હતી તેવી જ રીતે આપણે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં પ્રોગ્રામ થાય છે કે ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા બાદ સીપીયુ તેને મેમરી યુનિટમાં મોકલે છે અને માહિતી તૈયાર કરવા માટે સીપીયુ ડેટાને મેમરી યુનિટમાં મેળવીને પ્રોસેસ કરે છે આ રીતે તૈયાર કરેલી માહિતીને પાછી ફરી મેળવવા યુનિટમાં મોકલાય છે એટલે કે મેમરી યુનિટમાં મોકલાય છે મેમરી યુનિટમાંથી માહિતીને આઉટપુટ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે સીપીયુ છે એ જરૂરી સૂચનાઓ આપે છે આમ સીપીયુ કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે જે આપણે જોયું હતું કે કંટ્રોલ યુનિટ બરાબર
તમે ઈચ્છો તે બધા જ કાર્યો કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની મદદથી કરી શકે છે, જે અત્યારે મેં તમને હમણાં જ વાંચીને કીધું છે. હવે આ ઓપરેટિંગ સિસ્ટમ જે આપણે જોઈ બરાબર, એ તમને હું એના પ્રશ્ન જવાબ છે હું તમને મોકલીશ, જે તમારે રફ બુકની અંદર એક વખત લખવાના રહેશે. થેન્ક યુ.